Welcome students, in the last lecture we have discussed about the types of planning. Thomson anusar current business planning, improvement oriented planning and development oriented planning, and Dr. George R. Terry given the three types of planning: long term planning, mid term planning and short term planning. And other department wise planning: production planning, product planning, financial planning, market planning, human resource planning and profit planning. So in this video we will discuss about the process of planning or step in a planning. હવે તમને એક્ઝામમાં પૂછાય કે explain the process of planning અથવા તો explain the steps in a planning, તો બંનેનો આન્સર સેમ જ આવે. The scope and area of planning varies per the types of the business and objective. એટલે કે સ્કોપ અને એરિયા છે એ પ્લાનિંગનો સેના પર ડિપેન્ડ છે, તો કે બિઝનેસ ઓબ્જેક્ટિવ પર ડિપેન્ડ છે. એવરી બિઝનેસ ઇઝ ઇટ્સ ઓન પ્રોબ્લમ, એટલે કે બધા બિઝનેસ છે તેને પોતાના પ્રોબ્લમ હોય છે. હેન્સ ધેર મે બી ધ ડિફરન્ટ ઇન ડિટેલ્સ ઓફ પ્લાનિંગ. એમ જોવા જઈએ કે બધા બિઝનેસ છે તેના પોતાના પ્રોબ્લમ હોય તો અને પ્લાનિંગની ડિટેલ્સ પણ કેવી હોય, તો કે ડિફરન્સ હોય, એટલે કે જુદી જુદી હોય. ડિઝાયર ઓફ ટોપ મેનેજમેન્ટ, સિચ્યુએશન, સ્ટાફ એક્સેટ્રા, ઓલ ઓફ ધેમ ઇફેક્ટ ધ પ્લાનિંગ. એટલે કે કોની કોની ડિઝાયર, તો કે ટોપ મેનેજમેન્ટની ડિઝાયર, પછી સિચ્યુએશન કેવી છે, સ્ટાફ કેવી છે, આ બધાની જે ડિઝાયર છે, આ બધાની જે ઈચ્છા છે એ પ્લાનિંગ પરને અસર કરે છે. ઇફેક્ટ ઓફ ધી પ્લાનિંગ. There is a no consensus among the management scholar about the steps of the planning process. They also different in a number of stages. એટલે કે પ્લાનિંગ પ્રોસેસમાં છે એ ડિફરન્સ નંબર ઓફ સ્ટેજીસ છે. આમાં તમારે 7 સ્ટેજ સ્ટડી કરવાની છે. એલેક્સ ઓપ્સબર્ન હેઝ ગીવન ધ મેન 6 સ્ટેપ્સ ઓફ ધી પ્લાનિંગ એઝ શોઝ બિલો. એટલે કે 6 નહીં પરંતુ 7 સ્ટેપ છે. લાસ્ટ સ્ટેપ ગણીએ તો અસેસમેન્ટને ગણીએ તો તમારે પ્લાનિંગની પ્રોસેસમાં 7 સ્ટેપ છે એની સ્ટડી કરવાનું છે. હવે આપણે જોઈએ કે 7 સ્ટેપ કયા, તો કે સૌથી પહેલું ફર્સ્ટ સ્ટેપ ઇઝ અ ડિટરમાઇનિંગ ધ ઓબ્જેક્ટિવ. એટલે કે કોઈ પણ બિઝનેસ છે તમે સ્ટાર્ટ કરો તો સૌથી પહેલાં તો ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરો. તમારે કોઈ પણ કામ કરો એટલે કે કોઈ પણ વર્ક કરવું હોય તો તેમાં પણ સૌથી પહેલાં તમારો ઓબ્જેક્ટિવ ફિક્સ હોય કે ભાઈ કયા ઓબ્જેક્ટિવ માટે તમે વર્ક કરો છો. હવે તમે સ્ટડી કરતા હોય તો એમાં પણ તમારો ઓબ્જેક્ટિવ હોય, તમે કયા ઓબ્જેક્ટિવ માટે સ્ટડી કરો છો. પછી ડિટરમાઇન ધ ફ્યુચર પ્રિમાઇસિસ, એટલે કે ફ્યુચરના પ્રિમાઇસિસ નક્કી કરવામાં આવે છે. પછી ફોર્મ્યુલેટ ધ પ્લાન. પછી અસેસમેન્ટ ઓફ અલ્ટરનેટિવ, એટલે કે તમે જે પ્લાન પ્રિપેર કરો છો એના કેટલા અલ્ટરનેટિવ અવેલેબલ છે તે અલ્ટરનેટિવનું અસેસમેન્ટ કરવામાં આવે. પછી પ્લાનનું સિલેક્શન. પછી પ્લાનનું સિલેક્શન થઈ જાય પછી પ્લાન માટે એક સબસિડીરી, એટલે કે બીજો સબસિડીરી પ્લાન તૈયાર કરવામાં આવે છે. અને લાસ્ટમાં અસેસમેન્ટ ઓફ પ્રોગ્રેસ. તો હવે આપણે વન બાય વન તેને ડિટેલમાં જોઈએ. હવે આ ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન આપજો, કારણ કે મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે ને એક્ઝામમાં વારંવાર પૂછાય છે કે એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ પ્લાનિંગ અથવા તો એક્સપ્લેન ધ સ્ટેપ્સ ઓફ પ્લાનિંગ. ફર્સ્ટ ઇઝ ધ ડિટરમાઇનિંગ ધ ઓબ્જેક્ટિવ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ ધી મેનેજમેન્ટ ઇઝ ટુ સિલેક્ટ ધ મેઇન ઓબ્જેક્ટિવ ફ્રોમ સો મેની ઓબ્જેક્ટિવ બિફોર ધ બિઝનેસ યુનિટ. એટલે કે એવું કહેવા માગે છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે, જે ઓબ્જેક્ટિવ છે એ ડિસાઇડ કરો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. હવે કોઈ પણ બિઝનેસ યુનિટ હોય એમાં ઘણા બધા ઓબ્જેક્ટિવ હોય તો એમાંથી બિઝનેસ યુનિટે કયો ઓબ્જેક્ટિવ સિલેક્ટ કરવો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓનલી આફ્ટર ધ ઓબ્જેક્ટિવ ઇઝ ડિટરમાઇન્ડ ધેટ ધ પ્રોપર કોન્સેપ્ટ ઓફ અરેન્જમેન્ટ, ગાઈડન્સ એન્ડ કંટ્રોલ કેન બી ઓબટેઇન. હવે ઓબ્જેક્ટિવ ડિટરમાઇન થઈ જાય પછી એને અરેન્જમેન્ટ, એની ગાઈડન્સ અને એનું કંટ્રોલ એ ડિટરમાઇન કરવાનું હોય છે. કુન્સ એન્ડ ઓડોનેલ હેવ પ્રોપરલી સેડ પ્લાનિંગ કેન બી યુઝફુલ ટુ ધ મેનેજર ઓનલી ઇફ ધ સિલેક્શન ઓફ ઇટ્સ ઓબ્જેક્ટિવ ઇઝ ડન પ્રોપરલી. એટલે કુન્સને ઓડોનેલ છે એ બંને એવું કહે છે કે પ્લાનિંગ છે એ મેનેજરને યુઝફુલ થાય છે, એટલે કે સંચાલકને યુઝફુલ થાય છે. ક્યારે, તો કે પ્રોપર ઓબ્જેક્ટિવ સિલેક્ટ કરવા માટે પ્લાનિંગ છે એ યુઝફુલ થાય છે. ધ બિગિનિંગ ઓફ ધી પ્લાનિંગ ઇઝ અ ડન વિથ ધ ડિટરમાઇનિંગ ધ ઓબ્જેક્ટિવ. એટલે કે પ્લાનિંગની શરૂઆત ક્યાંથી થાય છે, તો કે ડિટરમાઇનિંગ ધ ઓબ્જેક્ટિવ છે ત્યાંથી પ્લાનિંગની બિગિનિંગ એટલે કે શરૂઆત થાય છે. હવે ઓબ્જેક્ટિવ છે કેન બી ડિવાઇડેડ ઇન ટુ ધ ટુ. હવે લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ, ઇમિડિયેટ ઓબ્જેક્ટિવ. અમુક લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ હોય અને અમુક ઇમિડિયેટ ઓબ્જેક્ટિવ હોય છે. ડેઇલી ઓબ્જેક્ટિવ છે એ ઇમિડિયેટ હોય. ઇટ કેન બી ઓલ્સો ડિવાઇડેડ ઇન ટુ ધ મેઇન ઓબ્જેક્ટિવ એન્ડ સબસિડિયરી ઓબ્જેક્ટિવ. After determining the main objective for the whole business unit, detail or department-wise objective are also determined. હવે મેઇન એન્ડ સબસિડરી ઓબ્જેક્ટિવ કોને કહે, તો કે આપણે ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કોઈ પણ બિઝનેસ છે એનો મેઇન ઓબ્જેક્ટિવ પ્રોફિટનો હોય
હવે મેઇન ઓબ્જેક્ટિવ પ્રોફિટનો છે તો એનો આખા બિઝનેસનો ઓબ્જેક્ટિવ થયો. પછી એના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, આ બધા ડિપાર્ટમેન્ટ છે તો ડિપાર્ટમેન્ટ વાઇઝ ઓબ્જેક્ટિવ પ્રિપેર કરવામાં આવે. તો એ કેવો સબસિડિયરી ઓબ્જેક્ટિવ થયો. એઝ પર ધી ઇમ્પોર્ટન્સ ઓફ ધી ઓબ્જેક્ટિવ ધે કેન ગીવન ધ સિક્વન્શિયલ ઓર્ડર, એટલે કે ઓબ્જેક્ટિવને ઇમ્પોર્ટન્સ એના સિક્વન્સ પ્રમાણે આપવામાં આવે છે કે ભાઈ આ મેઇન ઓબ્જેક્ટિવ, આ સબસિડિયરી ઓબ્જેક્ટિવ તેવી રીતે. એઝ પર ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ EFL બ્રેચ, એટલે કે EFL બ્રેચ છે એ કોઈક સંચાલન શાસ્ત્રી હશે, એની ઇન્ડસ્ટ્રીયલ યુનિટ વર્લ્ડ ફોલોઈંગ ઓબ્જેક્ટિવ, એટલે કે એ છે એ નીચેના ઓબ્જેક્ટિવ આપે છે, ફોર અર્નિંગ ધ પ્રોફિટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, ફોર પ્રોવાઇડિંગ ધ એમ્પ્લોયમેન્ટ. આવા ઓબ્જેક્ટિવ હોઈ શકે કોઈ પણ બિઝનેસના, કે ઇન્વેસ્ટમેન્ટ અર્નિંગ પ્રોફિટ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું, એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવી, એવો પણ ઓબ્જેક્ટિવ હોય કોઈ બિઝનેસનો. ફોર પ્રોવાઇડિંગ ધ એસેન્શિયલ ગુડ્સ એન્ડ સર્વિસ ફોર ધી સોસાયટી, એટલે કે સોસાયટી છે તો એની સુધી ગુડ્સ એન્ડ સર્વિસ પહોંચાડવા. પ્રોવાઈડિંગ ધ પ્રોપર રિટર્ન ટુ એમ્પ્લોયી એઝ પર ધેર વર્ક એન્ડ ઓલ્સો પ્રોવાઈડ ધ સોશિયલ સેટિસ્ફેક્શન, એટલે કે એમ્પ્લોયી છે એનું વર્ક કરે છે તો તે પ્રમાણે તેને રિટર્ન આપવું, અને પ્રોવાઈડ ધ સોશિયલ સેટિસ્ફેક્શન એટલે કે સોસાયટીને પણ સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરવું, આવા પણ ઓબ્જેક્ટિવ હોઈ શકે. ઇન શોર્ટ, એવરી બિઝનેસ પ્લાનિંગ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધ ડિસાઇડ ધ ઓબ્જેક્ટિવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ઓબ્જેક્ટિવ ઇઝ ડિટરમાઇન્ડ આફ્ટર ધી સેકન્ડ સ્ટેપ. ઓબ્જેક્ટિવ ડિટરમાઇન થઈ જાય પછી શું આવે, સેકન્ડ ડિટરમાઇન ધ ફ્યુચર પ્રિમાઇસીસ, એટલે કે ફ્યુચર પ્રિમાઇસીસમાં હું તમને ઓરલી કહી દઉં તો એવું આવે કે બધી ઓબ્જેક્ટિવ ડિસાઇડ કર્યો છે એના વિશેની બધી ઇન્ફોર્મેશન ગેધર કરવાની, અને ઇન્ફોર્મેશનનું છે કલેક્શન કરવાનું, એવું બધું કરવાનું. ડિટરમાઇનિંગ ધ ફ્યુચર ઓબ્જેક્ટિવ, પ્લાનિંગ મીન્સ ધ પ્લાન ફોર ધી ફ્યુચર. આફ્ટર ડિટરમાઇનિંગ ધ ઓબ્જેક્ટિવ ફ્યુચર કન્ડિશન ઇઝ અ કન્સિડર ફોર ફૂલફિલિંગ ઇટ, એટલે કે ઓબ્જેક્ટિવ ડિટરમાઇન થઈ જાય પછી એને ફૂલફિલ કરવા માટે આ જે ફ્યુચરની કન્ડિશન એટલે કે આ પ્રિમાઇસીસવાળું કરવામાં આવે છે. સર્ટેન ડિટેલ નેસેસરી ફોર ધી કન્સિડરેશન આર કલેક્ટેડ, એવું જ કહે છે કે સર્ટેન ડિટેલ છે એ કલેક્ટ કરવામાં આવે છે. ધ ડિટેલ એન્ડ ઇન્ફોર્મેશન શુડ બી સ્પેસિફિક એન્ડ ટ્રસ્ટવર્ધી, એટલે કે જે ડિટેલ અને ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે ઓબ્જેક્ટિવને રિલેટેડ એ સ્પેસિફિક હોવી જોઈએ અને ટ્રસ્ટવર્ધી એટલે કે ટ્રસ્ટ આવે તેવી હોવી જોઈએ. ફોર કલેક્ટિંગ ધ ડિટેલ પાસ્ટ એક્સપિરિયન્સ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂશન ન્યૂઝ પેપર ઇકોનોમિક પોલિટિકલ એન્ડ સોશિયલ પીરિયોડિકલ્સ એન્ડ રિસર્ચ રિપોર્ટ કેન બી હેલ્પફુલ. હવે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે ક્યાંથી ડિટેલ લેવાનું, તો કે પાસ્ટ એક્સપિરિયન્સમાંથી, એના એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાંથી, ન્યૂઝ પેપરમાંથી, પછી ઇકોનોમિક પોલિટિકલ એન્ડ સોશિયલ પીરિયોડિકલ એન્ડ રિસર્ચ રિપોર્ટ કેન બી હેલ્પફુલ થાય છે. આફ્ટર ધી સફિશિયન્ટ વેરિફિકેશન ઓનલી ડિટેલ શુડ બી કલેક્ટેડ, એટલે કે આ બધામાંથી વેરિફિકેશન કરવા ડિટેલ કલેક્ટ કરવામાં આવે છે. એન્ડ ધ ફોર્મ ઓફ ધી પ્લાન કેન બી અસર્ટેન ઓનલી આફ્ટર ધી એનાલિસિસ એન્ડ ક્લાસિફિકેશન ઓફ ધી કલેક્ટેડ ધ ડિટેલ ઇઝ કેરીડ આઉટ, એટલે કે પ્લાન ક્યારે પ્રિપેર કરવામાં આવે છે, પ્લાન શેના મદદથી અસર્ટેન કરવામાં આવે છે, તો કે જે ઇન્ફોર્મેશન ગેધર કરી છે, જે ઇન્ફોર્મેશન મેળવી છે એનું એનાલિસિસ અને ક્લાસિફિકેશન કરવાનું, અને પછી પ્લાન પ્રિપેર કરવામાં આવે છે. પ્લાન ઇઝ ફોર્મ્યુલેટેડ વિથ ધ પ્રિઝમ્પશન ધેટ ધેર વુડ બી સચ એન્ડ સચ કન્ડિશન ઇન ધ ફ્યુચર, એટલે પ્લાન છે ફ્યુચર માટે પ્રિઝમ્પશન એટલે કે અગાઉથી એઝ્યુમ કરીને પ્રિપેર કરવામાં આવે છે. ફ્યુચર પ્રિઝમ્પશન કેન બી બેઝ ઓન ધી માર્કેટ કન્ડિશન, ક્વોન્ટમ ઓફ સેલ્સ, પ્રાઇઝ ઓફ ધી કોમોડિટી, લેબર એન્ડ રેટ ઓફ વેજીસ એન્ડ ગવર્મેન્ટ ટેક્સ પોલિસી. હવે ફ્યુચર છે, ફ્યુચરના તમે જે પ્રિઝમ્પશન કરો છો અગાઉથી પ્રેઝન્ટ માટે, કે જે તમે જે ગોલ અચીવ કરવા માગો છો તેના, તો શેને બેઝ કરો છો, તો કે માર્કેટની કન્ડિશન કેવી છે, સેલ્સનું વોલ્યુમ એટલે કે સેલ્સ કેટલું થશે, ક્વોન્ટમ ઓફ સેલ્સ, પ્રાઇઝ ઓફ ધી કમોડિટી એટલે કે વસ્તુ, કમોડિટી એટલે વસ્તુ, વસ્તુનો ભાવ કેવો છે, લેબર એન્ડ રેટ્સ વેજીસ એટલે કે લેબરને જે વેજીસ પેડ કરવાનું છે એમાં રેટ ફ્યુચરમાં કેવા હશે, અને ગવર્મેન્ટની ટેક્સની પોલિસી કેવી હશે, આ બધું છે એને બેઝ રાખીને ફ્યુચરનું પ્રિઝમ્પશન કરવામાં આવે છે. હવે પ્રિમાઇસીસ બેઝ ઓન ધી ક્લાસિફિકેશન ઓફ થ્રી પાર્ટ્સ. હવે જે તમે પ્રિમાઇસીસ કરો છો, જે ડિટરમાઇન ધ ફ્યુચર પ્રિમાઇસીસ આપણે જે કરીએ છીએ, એમાં થ્રી ટાઈપ્સના ફેક્ટર અફેક્ટ કરે. બેઝિસ બિયોન્ડ ધ કંટ્રોલ, એટલે કે અમુક એવા હોય કે જે કંટ્રોલમાં ન હોય, જો એવું જ કીધું છે એમાં કે ધ કંટ્રોલ ઇઝ નોટ પોસિબલ ઓન ધી રાઇઝ ઇન ધ પોપ્યુલેશન, પ્રાઇસ લેવલ, ટેક્સ પોલિસી, પોલિટિકલ પોલિસી એન્ડ કન્ડિશન. હવે આ બધા ફેક્ટર એવા છે કે જે બિઝનેસ છે એના કંટ્રોલમાં હોય નહીં,
તો તમે પ્લાનિંગ પ્રિપેર કરો છો ત્યારે આ ફેક્ટર પણ જોવા જોઈએ કે જે બેઝિસ બિયોન્ડ ધ કંટ્રોલ, એટલે કે કંટ્રોલમાં ન હોય તેવા. એમાં શું આવે તો કે પોપ્યુલેશન, એટલે કે જે વસ્તી વધારો, પ્રાઇઝનું લેવલ, ટેક્સની પોલિસી છે, પોલિટિકલની પોલિસી છે, એટલે કે રાજકોઈ છે, બધી પોલિસી છે, આ બધું કંટ્રોલમાં ન હોય. પછી સેમી કંટ્રોલ બેઝિસ, એટલે કે જે થોડાક કંટ્રોલમાં હોય તેવા ફેક્ટર, એફિશિયન્સી ઓફ એમ્પ્લોયી ઓફ કંપની ઓર ફર્મ, પછી પ્રાઇઝિંગ પોલિસી, માર્કેટ શેર ઓફ ધી કંપનીઝ પ્રોડક્ટ આર કંટ્રોલેબલ ટુ સર્ટેન એક્સટેન્ટ, એટલે કે આ જે એણે ફેક્ટર કીધા છે એ સેમી કંટ્રોલ હોય, કે એફિશિયન્સી ઓફ ધી એમ્પ્લોયી, એમ્પ્લોયીની એફિશિયન્સી છે તો એ સેમી કંટ્રોલ હોય ફર્મમાં, કે પૂરેપૂરી કંટ્રોલમાં ન હોય. પછી પ્રાઇઝિંગ પોલિસી પણ સેમી કંટ્રોલ હોય. પછી માર્કેટ શેર, કંપની છે એનો માર્કેટ શેર કેવો છે એ પણ કંપની પર ડિપેન્ડ કરે છે. તો આ બધા સેમી કંટ્રોલ. હવે કંટ્રોલેબલ ફેક્ટરમાં કયા કયા આવે? તો કે ફ્યુચર ડેવલપમેન્ટ સ્કીમ ઓફ ધી કંપની, ન્યૂ માર્કેટ, રિસર્ચ પ્રોગ્રામ, કંપની પોલિસી કેન બી બ્રોટ અંડર ધી કંટ્રોલ, આ બધા છે ઈ કંટ્રોલેબલ ફેક્ટર. તો તમે જે પ્રિમાઇસિસ પ્રિપેર કરો છો તો એમાં સૌથી પહેલાં માર્કેટની કન્ડિશન એ બધું જોઈ લેનું, પરંતુ પછી આ બેઝિસ બિયોન્ડ ધ કંટ્રોલ, સેમી કંટ્રોલ બેઝિસ એન્ડ કંટ્રોલેબલ ફેક્ટર, આ ત્રણે ત્રણ ફેક્ટર, એટલે કે કંટ્રોલેબલ, અનકંટ્રોલેબલ એન્ડ સેમી કંટ્રોલેબલ, આ ત્રણે ત્રણ ફેક્ટર છે એ ધ્યાનમાં લેવા પડે છે. તો આટલું તમારે છે એ ડિટરમાઇનિંગ ધ ફ્યુચર પ્રિમાઇસિસ, એટલે કે ફ્યુચર પ્રિમાઇસિસ ડિટરમાઇન કરવા માટે પહેલાં ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની, એના પરથી પ્લાન પ્રિપેર કરવાનો, અને પછી પ્લાન પ્રિપેર થઈ જાય એટલે આ ત્રણે ત્રણ ફેક્ટર જોવાના. પછી સૌથી પહેલાં ડિટરમાઇનિંગ ધ ઓબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ ડિટરમાઇન થઈ ગયો એટલે ફ્યુચર પ્રિમાઇસિસ, ફ્યુચર પ્રિમાઇસિસ થઈ ગયા. પછી તો કે ફોર્મ્યુલેટિવ અલ્ટરનેટિવ પ્લાન, હવે પ્લાન પ્રિપેર કરી નાખ્યો પ્રિમાઇસને આધારે તો અલ્ટરનેટિવ પ્લાન પ્રિપેર કરવાનો. ઇન થર્ડ સ્ટેજ ડિફરન્ટ મેથોડ આર કન્સિડર ફોર અચિવિંગ ધ ગોલ, એટલે કે થર્ડ સ્ટેજમાં છે ગોલને અચીવ કરવા માટે જુદા જુદા પ્રકારની મેથડ તમારી પાસે હોય, ડિફરન્ટ મેથોડ. ધ મેનર ઇન વિચ ધેર આર ડિફરન્ટ પાથ ફોર પર્ટિક્યુલર ડેસ્ટિનેશન, એટલે કે તમે કોઈ પણ તમારો ગોલ ડિસાઇડ કર્યો તો પછી એ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે તમારી પાસે ડિફરન્ટ પાથ પણ હોય છે, એટલે કે જુદા જુદા રસ્તાઓ પણ હોય છે. એવી રીતે બિઝનેસમાં પણ, કે બિઝનેસ છે એ પોતાનો કોઈ પણ ગોલ ડિસાઇડ કરે છે તો તે ગોલ સુધી પહોંચવા માટે એની પાસે ડિફરન્ટ પાથ હોય. સિમિલરલી ધેર આર ડિફરન્ટ વે ફોર અચિવિંગ ધ ઓબ્જેક્ટિવ. આફ્ટર કન્સિડરિંગ ધ ઓલ ધી અલ્ટરનેટિવ, ધ પ્લાનર ફોર્મ્યુલેટ ધ અલ્ટરનેટ પ્લાન, એટલે કે બધા પ્લાન અલ્ટરનેટિવ છે એ ફોર કન્સિડર થઈ જાય પછી પ્લાનર શું કરે તો કે અલ્ટરનેટ પ્લાન કરે, કે ભાઈ જે પ્લાન કર્યો છે એ સક્સેસ ન જાય તો એનો જે અલ્ટરનેટ પ્લાન બનાવ્યો છે તે મુજબ વર્ક કરવાનું. ધીઝ પ્લાન આર ફોર્મ્યુલેટેડ ફોર ધી કમ્પ્લીટ યુનિટ ઓર ફોર સમ ડિપાર્ટમેન્ટ ઓલ્સો, એટલે કે આવો પ્લાન છે એ આખા એકમ માટે પણ કરવામાં આવે છે અને ડિપાર્ટમેન્ટ માટે પણ કરવામાં આવે છે. ફોર સોલ્વિંગ અ પર્ટિક્યુલર પ્રોબ્લમ અલ્ટરનેટિવ પ્લાન આર ફોર્મ્યુલેટેડ, એટલે કે પર્ટિક્યુલર પ્રોબ્લમને સોલ્વ કરવા માટે અલ્ટરનેટિવ પ્લાન પ્રિપેર કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ પ્રોફિટ ઇઝ ટુ બી ઇન્ક્રીઝ, પ્રાઇસ કેન બી રાઈઝ ઓર પ્રોડક્શન કોસ્ટ કેન બી રિડ્યુસ. સિમિલરલી ઇટ કેન બી ડન બાય ઇકોનોમિકલ એક્સપેન્સીસ ઓન સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓલ્સો, એટલે કે એવું કહેવા માગે છે કે તમારો મેઇન ગોલ એવો હોય કે શું કરો તો કે પ્રોફિટ ઇન્ક્રીઝ કરવો છે, તો તમે શું કરી શકો તો કે પ્રાઇસ પણ રેઈઝ કરી શકો અને પ્રોડક્શન કે કોસ્ટ રિડ્યુસ કરી શકો, એટલે કે એવું પણ કરી શકો કે તમે પ્રોડક્શનની કોસ્ટ ઘટાડી દો અને પ્રાઇસ તમારી ઇન્ક્રીઝ કરી દો તો તમારો પ્રોફિટ શું થવાનો, ઇન્ક્રીઝ થવાનો. એન્ડ ઇટ કેન બી ડન બાય ઇકોનોમિકલ એક્સપેન્સીસ ઓન સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓલ્સો. સેમ વે રો મટીરિયલ કેન બી મેન્યુફેક્ચર ઇન ધ વર્કશોપ ઇટ સેલ્ફ, એટલે કે જો પછી તમારે પ્રોફિટ ઇન્ક્રીઝ કરવો હોય તો તમે એક આ પણ કરી શકો કે રો મટીરિયલ છે એ બહારથી મંગાવવાને બદલે તમે ઇટ સેલ્ફ, એટલે કે તમારા ફર્મમાં જ પ્રોડ્યુસ કરો, ઓર ઓપ્ટેન ફ્રોમ ધી આઉટસાઇડ એટ અ રિઝનેબલ પ્રાઇસ, એટલે કે જ્યાંથી રિઝનેબલ પડતું હોય, પ્રોડ્યુસ કરવાથી રિઝનેબલ છે કે આઉટસાઇડથી લેવાનું છે તો રિઝનેબલ થશે તો એ ડિસાઇડ કરવાનું. ધ રિક્વાયરમેન્ટ ઓફ મોર ફાઇનાન્સ કેન બી ફૂલફિલ બાય શેર કેપિટલ ઓર ઇશ્યુઇંગ ધ ડિબેન્ચર ઓર બાય ટેકિંગ ધ લોન ઓર બોરોવિંગ મની, એટલે કે જે ફાઇનાન્સની જરૂરિયાત છે જે કંપનીમાં એ સેના દ્વારા ફૂલફિલ કરશો તો તમને ઇઝી રહેશે, શેર કેપિટલ દ્વારા, ડિબેન્ચર દ્વારા, કે લોન લેવાથી, કે ભાઈ બોરોવિંગ એટલે કે ઉછીના નાણાં લેવાથી, શેનાથી તમે મની કલેક્ટ કરશો તો તમને ઇઝી પડશે. એવી રીતે આમાં તમારી પાસે ફાઇનાન્સ કલેક્ટ કરવાનો એક પ્લાન છે, પરંતુ એના કેટલા ઓપ્શન છે, જો શેર કેપિટલ છે, ડિબેન્ચર છે, લોન છે, ઓર બોરોવિંગ મની છે. પછી રો મટીરિયલમાં પણ બે પ્લાન છે, કે બહારથી ખરીદવું કે ભાઈ ફર્મમાં જ પ્રોડ્યુસ કરવું, અને પ્રોફિટ રાઈઝ કરવામાં બે પ્લાન છે, કાં પ્રાઇસ ઇન્ક્રીઝ કરો કાં સેલ્સ ઇન્ક્રીઝ કરો, બંને પ્લાનથી પણ પ્રોફિટ રિડ્યુસ થઈ શકે. આમ
તમારી પાસે અલ્ટરનેટિવ પ્લાન હોય પ્લાનિંગ પ્રિપેર કરવા માટે, તો એમાંથી અલ્ટરનેટિવ પ્લાન પ્રિપેર કરવામાં આવે કે ભાઈ એક છે એ ફેલ જાય તો તમે બીજો અલ્ટરનેટનો યુઝ કરી શકો. તો ફર્સ્ટ ડિટરમાઇન ધ ઓબ્જેક્ટિવ, પછી પ્રિમાઇસિસ ડિસાઇડ કરી નાખ્યા, પછી પ્લાન ડિસાઇડ કરી નાખ્યો. એના પછી શું કરવાનું? તો કે અસેસમેન્ટ ઓફ ધી અલ્ટરનેટિવ છે, અલ્ટરનેટિવ છે એમાંથી અસેસમેન્ટ કરવાનું કે કયો અલ્ટરનેટિવ બેસ્ટ છે. એટ ધ ટાઈમ ઓફ ધી ઇન્વેસ્ટમેન્ટ વન શુડ બી ઓલવેઝ કન્સિડર ધ પ્રોફિટ ઓર રિટર્ન ટુ ડૂ સો. એટલે કે ઇન્વેસ્ટમેન્ટ છે તો તમે એમાં પ્રોફિટ એટલે રિટર્ન કેટલું છે જોવાના છે. ધ અસેસમેન્ટ ઓફ અલ્ટરનેટિવ બીકોઝ ધ એસેન્શિયલ, અસેસમેન્ટ ઓફ અલ્ટરનેટિવ છે બીકમ્સ ધ એસેન્શિયલ એટલે કે જરૂરી છે. અસેસમેન્ટ રિક્વાયર ધ શાર્પ એન્ડ ઇન્ટેલેક્ટ, એટલે કે અસેસમેન્ટ કેવું હોવું જોઈએ? તો કે શાર્પ હોવું જોઈએ અને ઇન્ટેલેક્ટ હોવું જોઈએ. સમ ઓફ ધી વે માઇટ બી પ્રોફિટેબલ બટ એટ ધ સેમ ટાઈમ ધ રિસ્ક ઓલ્સો મે બી ધ વેરી હાઈ. એટલે કે અમુક સમયે છે એ પ્રોફિટેબલ હોય અમુક અલ્ટરનેટિવ, પરંતુ એમાં રિસ્ક કેવું હોય વેરી હાઈ હોય. એન્ડ સમ અધર વે મે બી સેફ બટ ધ પ્રોફિટ મે બી લેસ. તમે કોઈ અલ્ટરનેટિવ ડિસાઇડ કરો છો તેમાં જેમાં પ્રોફિટ હાઈ હોય એમાં રિસ્ક પણ વધારે હોય, અને જેમાં પ્રોફિટ જેમાં રિસ્ક ઓછું હોય તેમાં પ્રોફિટ કેવો હોય લેસ હોય. ઇન અધર વે મે નોટ બી ઇન કન્સોનન્સ વિથ ધ લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ. મોર એવર સમ ઇનવિઝિબલ ફેક્ટર આર ઓલ્સો રિક્વાયર્ડ ટુ ટેક ઓન ધ કન્સિડરેશન. એટલે કે અલ્ટરનેટિવનું સિલેક્શન કરો છો ત્યારે અમુક ઇનવિઝિબલ ફેક્ટર કે જે તમે જોઈ શકતા ન હોય તેને પણ કન્સિડર કરવા પડે છે. ફોર ધી અસેસમેન્ટ ઓફ ધી અલ્ટરનેટિવ ધ મોડર્ન મેનેજમેન્ટ યુટિલાઇઝ ધ ડિફરન્ટ મેથડ ઓફ ધી ઓપરેશન રિસર્ચ લાઇક ધી મોડેલ, લિનિયર પ્રોગ્રામિંગ, પ્રોફિટેબિલિટી થિયરી, ગેઇન થિયરી એન્ડ વેલ્યુ થિયરી એક્સેટ્રા. હવે અસેસમેન્ટ કરવા માટે અમુક છે ને મેથ્સની થિયરી, સ્ટેટિસ્ટિક્સની થિયરી, આ બધી થિયરીનો યુઝ થાય છે. અમુક રિસર્ચર છે ઓપરેશન રિસર્ચ કરવા માટે લિનિયર પ્રોગ્રામ છે, પ્રોબેબિલિટી થિયરી છે, ગેઇન થિયરી, વેલ્યુ થિયરી, આ બધી થિયરીનો યુઝ કરે છે કે જે મેથ્સમાં અને સ્ટેટિસ્ટિક્સમાં સ્ટડી કરવામાં આવે છે. તો અલ્ટરનેટિવનું સિલેક્શન કર્યું, સોરી અસેસમેન્ટ કર્યું. હવે પછી પાંચમું સ્ટેપ શું કરવાનું? તો કે સિલેક્શન ઓફ ધી પ્લાન. ધ ફિફ્થ સ્ટેજ ઓફ ધી પ્લાનિંગ ઇઝ ટુ ફેવરેબલ પ્લાન ટુ બી સિલેક્ટેડ. એટલે કે જે પ્લાન ફેવરેબલ છે, જે પ્લાન વધારે સારો લાગે છે તે સિલેક્ટ કરવાનો. જનરલી ધ પ્લાન વિચ કમ્પેરેટિવલી સીમ્સ મોસ્ટ ફેવરેબલ ઇઝ અ એડોપ્ટેડ. એટલે કે જે મોસ્ટ ફેવરેબલ, જેના રિવ્યૂ વધારે સારા હોય, રિસ્ક ઓછું હોય, પ્રોફિટ વધારે હોય, એવો પ્લાન એડોપ્ટ કરવાનો. ડિફરન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ લાઇક સિમ્પ્લિસિટી, ઇકોનોમિક એફિશિયન્સી એક્સેટ્રા આર ટેકન ઇન ટુ ધ કન્સિડરેશન. એટલે કે જુદા જુદા પોઈન્ટ ઓફ વ્યૂથી, સિમ્પ્લિસિટીથી, ઇકોનોમિકથી, એફિશિયન્સી, આ બધા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં એવો એ પ્લાન તે કન્સિડર કરવાનો. ધ ડિસિઝન મેકિંગ સ્ટેજ રિક્વાયર ધ કેરફુલ કન્સિડરેશન. ઇફ ધ સિલેક્શન ઇઝ અ રોંગ ઓર ઇમ્પ્રોપર ડિસિઝન ઇઝ ટેકન ધેન એડવર્સલી ઇફેક્ટ ઓફ ધી હોલ બિઝનેસ. હવે તમે પ્લાનનું જે સિલેક્શન કરો છો ઇમ્પ્રોપર ડિસિઝન લેવાય છે તો એડવર્સ ઇફેક્ટ, એટલે કે બિઝનેસ પર સારી ઇફેક્ટ પડતી નથી કે વિરુદ્ધ ઇફેક્ટ પડે છે. એટલે પ્લાનનું ડિસિઝન છે એ પ્રોપર હોવું જોઈએ. આફ્ટર ધી સિલેક્શન ઓફ ધી પ્લાન વર્કિંગ મેથોડ એન્ડ સિસ્ટમેટિક પ્લાનિંગ આર કેરીડ આઉટ. એટલે કે પ્લાનનું સિલેક્શન થઈ જાય પછી સિસ્ટમેટિક પ્લાન પ્રમાણે વર્ક થાય છે. એટલે કે પ્લાન છે એ પ્રોપર પ્રિપેર કરવો જોઈએ, ઇમ્પ્રોપર પ્લાન પ્રિપેર કરો તો એ વર્ક પર એડવર્સ ઇફેક્ટ કરે છે. ફોર્મ્યુલેટિંગ ધ સબસિડિયરી પ્લાન. આફ્ટર ધી સિલેક્ટિંગ ધ પ્લાન ધ નેક્સ્ટ ફંક્શન ઇઝ ટુ ફોર્મ્યુલેટ ધ સપ્લિમેન્ટરી પ્લાન. એટલે કે પ્લાન થઈ જાય પછી એનો સબસિડિયરી પ્લાન પ્રિપેર કરવામાં આવે. ફોર કેરિંગ આઉટ ધ સિલેક્શન પ્લાન ઇવન ધ સ્મોલેસ્ટ પોઈન્ટ આર ટેકન ઇન ટુ ધ કન્સિડરેશન ઇન અ પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન. ડિફરન્ટ પોઈન્ટ્સ લાઇક વેરિયસ આસ્પેક્ટ ઓફ ધી પ્લાન ઇઝ અ સિક્વન્શિયલ અરેન્જમેન્ટ ઓર્ગેનાઇઝેશન ફોર ઇટ ઇમ્પ્લિમેન્ટેશન અરેન્જમેન્ટ ઓફ ધી સુપરવિઝન એક્સેટ્રા. એટલે કે પ્લાન પ્રિપેર થઈ જાય પછી શું કરવામાં આવે છે? તો કે એનું ફોર્મ્યુલેશન, એના માટે સબસિડિયરી પ્લાન પ્રિપેર કરવામાં આવે છે કે ભાઈ ડિપાર્ટમેન્ટ વાઇઝ, ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ વાઇઝ પ્લાન પ્રિપેર કરવામાં આવે છે. ઇફ ધ બિઝનેસ યુનિટ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ ધ વેરિયસ ડિપાર્ટમેન્ટ then the plan are required to be formulate the every department. મેં તમને કીધું એમ કે ભાઈ પ્લાન પ્રિપેર થઈ જાય છે, મેઇન પ્લાન પ્રિપેર થઈ જાય પછી એનો સબસિડિયરી પ્લાન. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો મેઇન તમારો પ્રોફિટનો ગોલ હોય, પ્રોફિટનો ઓબ્જેક્ટિવ માટે બધા પ્લાન પ્રિપેર કર્યા હોય તો પછી પ્રોફિટના ઓબ્જેક્ટિવ માટે બધા ડિપાર્ટમેન્ટને પ્લાન પ્રિપેર કરવાનો કે ભાઈ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ પ્લાન પ્રિપેર કરે, પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પ્લાન પ્રિપેર કરે, બધા જ ડિપાર્ટમેન્ટને પ્લાન પ્રિપેર કરવાનો, એને સબસિડિયરી પ્લાન કહેવાય. હવે લાસ્ટ સ્ટેપ ઇઝ અ વેરિફિકેશન ઓફ ધી પ્રોગ્રેસ.
After the implementation of the plan, verification of progress is also equally significant. એટલે કે પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરી દો ત્યાં તમારું પ્લાનિંગનું વર્ક કમ્પ્લીટ થતું નથી, એનું વેરિફિકેશન છે એ જરૂરી છે. વન કેન હેવ એન આઈડિયા અબાઉટ ધી સક્સેસ ઓર ફેલિયર ઓફ ધી પ્લાન ડ્યુ ટુ ઇટ. એટલે કે પ્લાન છે એ સક્સેસ છે કે ફેલિયર છે તેનો આઈડિયા છે એ વેરિફિકેશન પરથી આવે છે. Before the implementing the plan, it is assessed on the experimental level so that any defect remain that can be rectified. એટલે કે પ્લાનને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરો છો એની પહેલાં એકવાર એનો એક્સપેરિમેન્ટ કરવામાં આવે, જેથી કરીને જો કોઈ એરર રહી ગઈ હોય, જો કોઈ ડિફેક્ટ રહી ગઈ હોય તો એને રેક્ટિફાય કરી શકો, એટલે કે એને સુધારી શકાય. ઇવન આફ્ટર ધી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધી પ્લાન ઇટ શુડ બી ફ્રીક્વન્ટલી અસેસ. એટલે કે ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો હોય તો પણ એને ફ્રીક્વન્ટલી અસેસ કરી શકાય. ઓનલી બાય ઇમ્પ્લિમેન્ટિંગ ધ પ્લાન ધ વર્ક ઇઝ નોટ કમ્પ્લીટેડ. એટલે કે તમે જ્યાં પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરી દો છો ત્યાં તમારું વર્ક કમ્પ્લીટ થઈ જતું નથી, પરંતુ પ્લાન મુજબ વર્ક થાય છે કે નહીં તે પણ જોવું પડે છે. ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ. એટલે કે તે કોન્સ્ટન્ટ પ્રોસેસ છે કે એકવાર તમે પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરી દો પછી ત્યાં તમારું વર્ક કમ્પ્લીટ નથી થઈ જતું, પરંતુ વારંવાર તેને વેરીફાઈ કરવું પડે છે. ઇન અ બિઝનેસ વેન્ચર ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ટુ અસેસ ટુ ઇમ્પ્રૂવ એન્ડ લોન્ચ અ ન્યૂ પ્લાન. એટલે કે ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે પ્લાનને અસેસ કરવાનો, પ્લાન મુજબ વર્ક થાય છે ને તે જોવાનું, જો એના પ્રમાણે વર્ક ન થતું હોય તો એને ઇમ્પ્રૂવ કરવાનો અથવા તો ન્યૂ પ્લાન લોન્ચ કરવાનો. એટલે કે વેરિફિકેશન ઓફ પ્રોગ્રેસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇન અ પ્લાનિંગ પ્રોસેસ. આપણે 7 સ્ટેપ પ્લાનિંગ પ્રોસેસના ડિસ્કસ કર્યા. ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ અ ડિટરમાઇનિંગ ધ ઓબ્જેક્ટિવ. એટલે કે કંપનીનો બિઝનેસનો જે ઓબ્જેક્ટિવ કયો છે એ ડિટરમાઇન કરવાનો. પછી ફ્યુચરના પ્રિમાઇસિસ કે ઇન્ફોર્મેશન ગેધર કરવાની, એનાલિસિસ કરવાનું, એનું ક્લાસિફિકેશન કરવાનું, કંટ્રોલેબલ, સેમી કંટ્રોલેબલ અને અનકન્ટ્રોલેબલ ફેક્ટરના આધારે પ્રિમાઇસિસ પ્રિપેર કરવાના. પછી પ્લાન પ્રિપેર કરવાનો. પછી અસેસમેન્ટ ઓફ અલ્ટરનેટિવ. એટલે કે પ્લાન તમે જે પ્રિપેર કરો છો એના માટે ઘણા બધા અલ્ટરનેટિવ હોય તો તે અલ્ટરનેટિવનું અસેસમેન્ટ કરવાનું. પછી એમાંથી એનું સિલેક્શન કરવાનું કે કયો બેસ્ટ છે. સિલેક્શન થઈ જાય પછી આફ્ટર ધ સિલેક્શન ફોર્મ્યુલેટિંગ ધ સબસિડિયરી પ્લાન. એટલે કે ડિપાર્ટમેન્ટ વાઇઝ સબસિડિયરી પ્લાન પ્રિપેર કરવાનો. અને લાસ્ટ ઇઝ અસેસમેન્ટ ઓફ પ્રોગ્રેસ. એટલે કે આપણે જે પ્લાનિંગની પ્રોસેસ બનાવી છે, બિઝનેસે જે પ્લાનિંગની પ્રોસેસ બનાવી છે તે પ્રમાણે પ્રોગ્રેસ થાય છે કે નહીં તે જોવાનું. આમ આ ધ 7 સ્ટેપ ઓફ પ્લાનિંગ પ્રોસેસ. તો આના પછીના વિડીયોમાં આપણે એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ પ્લાનિંગ જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.